સ્ટેન્ડ અપ ગુજરાત માં આગળ વાત કરીએ રાજકીય ફંડિંગ પર ઇન્કમ ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે જેમાં દિલ્હી સહિત દેશના 50 અલગ અલગ ઠેકાણા પર દરોડા ચાલી રહ્યા છે કહેવાય છે કે ચૂંટણી પંચના રિપોર્ટના આધાર પર ઇન્કમ ટેક્સની રેડ પાડવામાં આવી છે રેડમાં 300થી વધારે પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે અને તેમાં સીઆરપીએફના જવાનો પણ સામેલ છે ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા દિલ્હી ઉપરાંત હરિયાણા યુપી રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 50 જગ્યા પર દરોડા ચાલી રહ્યા છે દરોડા એન્ટ્રી ઓપરેટર અને વેપારીઓ પર થઈ રહ્યા છે જે નાની રાજકીય પાર્ટીઓના એન્ટ્રી ઓપરેટર દ્વારા ડોનેશન આપી રહ્યા છે અને ડોનેશનના બદલામાં કેસ પાછા લઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચના રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે અમુક રાજકીય પાર્ટીઓ ખોટી રીતે ફંડ લઈ રહી છે જે બાદ આઈટી વિભાગે દરોડા પાડવાનું શરૂ કર્યું છે આ દરોડા બાદ અમુક કોર્પોરેટર કંપની અને અમુક રાજકીય પાર્ટીઓ પર ગાડીઓ ફિટ થઈ શકી છે અમદાવાદમાં શહેરની સિલ્વર રોક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવક વેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા હતા અત્યારે વાત કરીએ રેડમાં 300થી પણ વધારે પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે વાત કરીએ ઇન્કમ ટેક્સ દ્વારા અત્યારે રાજ્યભરમાં દેશભરમાં જે અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે ઇન્કમ ટેક્સ વિભાગની આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇન્કમ ટેક્સ એટલે કે આરટી દ્વારા અત્યારે જે વાત કરીએ તો ખૂબ જ મોટી કાર્યવાહી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ખાસ કરીને દિલ્હી સહિતના જે રાજ્યો છે જ્યાં અત્યારે આઈટી સક્રિય બની છે રેડમાં 300થી પણ વધારે ફંડિંગને લઈને અત્યારે સામે આવી રહ્યું છે પોલીસકર્મીઓ પણ 300થી વધારે પોલીસકર્મી તૈનાત કરી દેવામાં આવે છે રેડ કરવામાં આવે છે જ્યાં પોલિટિકલ ફંડિંગ પર અત્યારે મોટા એક્શન થયા હોવાનું સામે આવ્યું છે અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા